દમણના કચ્છીગામ વિસ્તારમાં આવેલ ક્લાસિક ઇન્ડસ્ટ્રીઝ સામે વિશ કંપનીની બેદરકારીને કારણે જીવંત વિશવાયર તૂટી પડતા રિક્ષા ચાલકનું અકાળે મોત નિપજવાની ઘટનામાં આદિવાસી સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરી મૃતકના પરિવારને સહાય આપવામાં આવે તેવી માંગણી કરી હતી. 28મી જૂનના રોજ કચ્છીગામ વિસ્તારમાંથી રિક્ષા લઈને પસાર થતા હરેશભાઈ રતિલાલ હળપતિનું ટોરેન્ટ પાવરનું વીજ વાયર તૂટી પડી જતા લાગેલા કરંટથી તેમનું મોત નિપજ્યું હતું. આ ઘટનાને લઈને એકમાત્ર પરિવારનો આધાર સ્તંભ છીનવાઈ જતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. આ દુર્ઘટનામાં દમણ જિલ્લા આદિવાસી સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી જવાબદાર ટોરેન્ટ કંપની દ્વારા મૃતકના પરિવારોને સહાય ચૂકવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. આજ રોજ અમે દમણ જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ, જેમાં દમણ જિલ્લા આદિવાસી સમાજ, વાપી હળપતિ સમાજના લોકો અને જે અકસ્માત બન્યો છે એમના પરિવાર થકી અમે કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર આપ્યા છે, જેમાં 28/6/2022 રોજ કચ્છીગામની અંદર એક રિક્ષા ચાલકના ઉપર જીવંત વીજકરણનો વાયર તૂટી પડતા તેમના ઘટના સ્થળ પર જ મોત થયું હતું. જે વ્યક્તિ આખા ઘરનો પરિવારને ભરપોષણ કરતો હતો રિક્ષા ચલાવીને, તે પરિવાર ઉપર આજે આપ ફાટી પડ્યો હોય એવું દુઃખ આવી પડ્યું છે. એ પરિવારને ચલાવવા માટે આજે કોઈ નથી, ઘરના મોભી વ્યક્તિ હતા. અમારો એક જ મકસદ છે કે સમાજ તરફથી અમે કલેક્ટર સાહેબનું ધ્યાન દોરવા માંગીએ છીએ અને માંગણી કરીએ છીએ કે આ પરિવારને આકસ્મિક જે બી કંઈ વળતર મળે, સરકાર તરફથી વળતર મળતું હોય એ આપવામાં આવે, અને ટોરન્ટો કંપની દ્વારા પણ એ પરિવારને વળતર મળે. કારણ કે આની અંદર દેખાઈ રહ્યું છે કે પાવર વિભાગની બેદરકારીના કારણે આ ઘટના ઘડી છે. તો આ પરિવારની પણ એ જ માંગ છે કે એમના પરિવારને ભરપોષણ કરવા માટે અત્યારે કોઈ રસ્તો નથી, કોઈ આવકનું સાધન નથી, માટે કલેક્ટર સાહેબ, પ્રશાસક શ્રી જેઓ આ પરિવારને તત્કાલ કોઈ નાણાકીય વ્યવસ્થા ઊભી કરી આપવામાં આવે, એ જ અમારા આખા દમણ જિલ્લા આદિવાસી સમાજ અને વાપીના હળપતિ સમાજ અને એના પરિવાર તરફથી અમે આજરોજ કલેક્ટર સાહેબને આ આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. આપની ટોરન્ટ કંપનીના અધિકારીઓ સાથે કોઈ વાત થઈ છે? શું એ લોકોએ શું કીધું છે આ બાબતે? અત્યારે અમારી તો કંઈ વાત થઈ નથી. મતલબ વળતર નહીં આપશે તો આગળ પગલાં શું કરશે તમે? અગર વળતર નહીં આપવામાં આવશે તો અમે સમાજના આગેવાનો સાથે મળી ચર્ચા વિચારણા કરી આગળનું પગલું નક્કી કરવામાં આવશે. ચાહે અમે આંદોલન કરવા પડશે તો અમે આંદોલન કરવા માટે પણ તૈયાર છીએ. આજે તમારા સાથે કોણ કોણ વ્યક્તિ ક્યાં ગયા? આજે અમારી સાથે હું દમણ જિલ્લા આદિવાસી સમાજના પ્રમુખ, ઉપપ્રમુખભાઈ હળપતિ, હળપતિ સમાજના પ્રમુખ વિષ્ણુભાઈ, માજી પ્રમુખ વિક્રમભાઈ હળપતિ અને વાપીના પણ ભાઈઓ આવેલા છે, એમના પરિવાર છે, એમની સાથે અમે આવ્યા.